કેરેમલ વાળી ચોકલેટ છે, આપણે જે ફિલિંગ વાળી ચોકલેટ્સ આવે છે એવી બનશે અત્યારે. એક કપ ખાંડ લીધી છે, આખી ખાંડ, એને આવી જ રીતે ઓગળવા દેવાની છે. ઓકે. અને આને બહુ હલાઈ હલાઈ નથી કરવાની અત્યારે, એ એની જાતે જ ઓગળશે. એટલે ગેસ થોડોક ધીમો રાખવાનો, એટલે નીચેથી બળી ના જાય. યસ. આવી રીતે કેરેમલ સોસ જે છે એવી જ રીતે જામ જે હોય એ પણ સરસ લાગે. અચ્છા. મિક્સ ફ્રૂટ જામ આવતો હોય છે, પછી બેરીઝ જેમ આવે છે, પછી આમાં ક્રેનબેરીઝ નું આપણે ઘરે એવી રીતે ફિલિંગ બનાવી શકીએ, એ પણ બહુ સરસ લાગે. અચ્છા, તો એ ક્રેનબેરી ની જો વાત કરીએ તો એ કઈ ચોકલેટ સાથે વધારે સરસ લાગે? વ્હાઇટ ચોકલેટ સાથે. ઓકે. અને આપણે જો મિક્સ ફ્રૂટ જામ આવે એ પણ વ્હાઇટ ચોકલેટ સાથે સરસ લાગે, મિલ્ક ચોકલેટ સાથે પણ સારું લાગે. ઓકે. અને કેટલી વાર લાગે ખાંડ કેરેમલાઇઝ? 4-5 મિનિટ થાય. પ્રિયંકા, હવે રસોઈ શો મારી મરજીનો મારો રસોઈ શો બનવા જઈ રહ્યો છે. યસ. તો હવે એના માટે તમારે શું કરવાનું છે? તમને રસોઈ શો દરમિયાન પૂછવામાં આવશે એક પ્રશ્ન, જેના ઘણા બધા વિકલ્પો છે. એ વિકલ્પોમાંથી એક વિકલ્પ ચૂઝ કરીને તમારે અમારા સુધી પહોંચાડવાનું રહેશે. અને જે પણ વિકલ્પને સૌથી વધારે વોટ મળશે ને, બસ એ જ પ્રકારની વાનગી આ રસોડે બનશે. ઇન્ટરેસ્ટિંગ છે ને? તો ફટાફટથી તમારા વિકલ્પો અમારા સુધી પહોંચાડો 24 નવેમ્બર પહેલાં. ઓકે. એટલે પછી તમે પણ હકતી કહી શકશો મારી મરજીનો મારો રસોઈ શો. ખાંડ ઓગળવા માંડી છે, આપણે એકવાર હલાઈ લઈશું એને. હવે હજી 1-2 મિનિટ જેવું લાગશે, કારણ કે આમાં ખાંડની કણીઓ સારી ના લાગે, એટલે એકદમ ઓગાળીને જ લેવાનું છે. આવી રીતે એકદમ ઓગળવા આવે એટલે હલાવતા રહેવાનું પછી, એટલે પછી બળી ના જાય. હવે ગેસ બંધ કરી દઈશું. એકદમ પ્રોપર ઓગળી ગઈ છે ખાંડ. આ ખાલી કેરેમલ છે, આપણે અત્યારે કેરેમલ સોસ બનાવી રહ્યા છીએ, એટલે એમાં ફ્રેશ ક્રીમ લેવાનું છે. અત્યારે હમણાં 1/2 કપ જેટલી લીધી છે, હજી હું થોડુંક એડ કરું છું. હવે આને મિક્સ કરી લેવાનું છે આવી રીતે. આમાં બટર લેવાનું છે, 1 મોટી ચમચી લઉં છું. અત્યારે મેં સોલ્ટેડ બટર લીધું છે, તમે અનસોલ્ટેડ બટર લો તો સ્લાઇટ મીઠું નાખવું હોય તો નાખી શકાય, કેરેમલ જોડે મીઠું બહુ સરસ લાગે. કેરેમલ સોસ રેડી છે, અને એક બાઉલમાં લઈ લઈશું. અને થોડુંક ઠંડો થવા મૂકી દઈશું સાઈડમાં. આ મેં ચોકલેટના મોલ્ડ લીધા છે, કોઈ પણ શેપના તમે લઈ શકો છો. આ ફ્લાવર શેપના થશે અને આ સ્ટાર શેપના છે, પણ આમાં આપણે ફિલિંગ કરવાનું છે એટલે થોડા ઊંડા હોય એવા મોલ્ડ લેવાના, એટલે ફિલિંગ થઈ શકે અંદર પ્રોપર. અત્યારે વ્હાઈટ ચોકલેટ લીધી છે મેં, એને ઓગાળી લીધી છે, અને થોડીક જ ભરવાની છે અત્યારે. અને આવી રીતે ટેપ કરી લેવાનું છે એટલે બબલ્સ ના રહે, એવી જ રીતે આ મોલ્ડમાં ભરી દઈશું. આવી રીતે સ્પૂનથી ના ફાવે તો પાઇપિંગ બેગ આવે છે એમાં લઈને પણ કરી શકાય. હા, એ પણ એકદમ ઇઝી ઇઝી રહે. હા. આને પણ અડધાથી ઓછું જ ભરવાનું છે, કારણ કે વચ્ચે હજી ફિલિંગ આવશે અને એની ઉપર પણ હજી ચોકલેટ આવશે, એટલા માટે. હવે આને ફ્રીઝમાં મૂકવાનું છે, 1-2 મિનિટમાં સેટ થઈ જશે. ચોકલેટ સેટ થઈ ગઈ છે, કેરેમલ સોસ પણ ઠંડો થઈ ગયો છે. એકદમ થોડોક જ એડ કરવાનો છે વચ્ચે ફિલિંગ માટે જ, કારણ કે કેરેમલ બહુ વધારે હોય તો પણ નથી ભાવતું. હા, અને વ્હાઈટ ચોકલેટ ઓલરેડી સ્વીટનેસ એમાં વધારે હોય એટલે થોડુંક જ એડ કરવાનું છે. હવે આની ઉપર ફરીથી વ્હાઈટ ચોકલેટ એડ કરી લેવાની છે.
આને પણ આવી રીતે પ્રોપર ટેપ કરી લેવાનું છે. અને આ કેરેમલ સોસ વધે તો ફ્રીઝરમાં રહેવા દેવાય નહીં. કેટલા ટાઈમ સુધી સારું રહે છે? 15-20 દિવસ સુધી રહે. તો કેરેમલ સોસમાંથી બીજી શું વાનગી આપણે બનાવી શકીએ? કેરેમલ સોસ જો આપણે સેન્ડવિચમાં પણ સરસ લાગે, છોકરાઓને આપવું હોય તો, જેમ ચોકલેટ સેન્ડવિચ બનાવતા હોય તે કેરેમલ પણ થોડું સ્પ્રેડ કરીને સરસ લાગે. આ તૈયાર થઈ ગઈ છે. હવે આને ફ્રીઝમાં ફરીથી સેટ કરવા મૂકવાની છે. કેટલી વારમાં સેટ થઈ જશે? 3-4 મિનિટમાં થઈ જશે. ચોકલેટ સેટ થઈને રેડી છે, અનમોલ કરી લીધી છે. હવે એને પેક કરી લઈશું. અમે રેપ પેપર લીધું છે, એમાં આવી રીતે ઊંધી મૂકવાની, જેથી એનો શેપ ઉપર સરસ દેખાય. હા, આવી રીતે જ્યારે બધી ડિઝાઇનની ચોકલેટ એક સાથે મૂકી હોય ને, તો બાળકોની વાત તો જવા દો, હું પણ હજી એવું જ કરું છું કે એમાંથી છે ને ઉપર શેપ જોઈને લો, જે શેપ ગમે ને એ ચોકલેટ આવી રહ્યો છે, સરસ ફ્લાવરનો શેપ. ચોકલેટ્સ બધી રેપ થઈને રેડી છે. હવે આપણે એને આમાં મૂકીશું બોક્સમાં. આ મેં ઘરેથી થોડીક રેડી કરેલી છે, સ્ક્વેર શેપની છે. કોઈને ગિફ્ટમાં આપવી હોય તો આટલી થોડી થોડી અપાય. હા, વધારે જ અપાય. તો તૈયાર છે કેરેમલ વાળી ચોકલેટ્સ. યસ.